गुजरात ने गोल्ड मेडल अपावनार एथलीट सरिता गायकवाड़ ने पीवानु पानी लेवा माटे 1 किलोमीटर दूर आवेला कुवा सुधी जवू पड़े छे। आ छे वाइब्रंट गुजरात, ज्यां गुजरात ने एशियन गेम्स ना गोल्ड मेडल अपावनारा एथलीट सरिता गायकवाड़े 1 किलोमीटर चालीने बेड़ा उचकीने पानी माटे कतारों में रहेवू पड़े छे। 2018 में जयरे सरिता गायकवाड़ गोल्ड जीतवाना समाचार आया त्यारे आखा भारत ने डांगनी आ दीकरीना वखाण कर्या हता। नेताओं होड़ लागी हती। अभिनंदन आपवा माटे जयरे पोताना घर माटे पीवानुं पाणीना बे डेगड़ा माटे घरथी 1 किलोमीटर दूर आवेला कूवा पर पाणी भरवा जवू पड़े छे। पाणीनी समस्या सामे लड़वा बेड़ा लईने आ खेलाड़ीए कतारमां ऊभुं रहेवू पड़े छे। शरमथी माથું ઝૂકી જાય જ્યારે ગુજરાતના ગૌરવ સમા એથ્લીટની આવી હાલત જોવા પડે। જ્યારે સરકાર, દેશ અને દુનિયામાં ગુજરાતનું નામ રોશન કરનાર ખેલાડી પાણી માટે ઝઝૂમતું હોય તો અન્યની વાત કેમ થાય। જો આવું જ થશે તો રમશે ગુજરાત કે પછી પાણી ભરશે ગુજરાત કહેવું મુશ્કેલ છે। પાણીની સમસ્યા મેન તો છે જે મારા ગામ અને ગામ સિવાયના બીજા બી ગામો છે। 10-12 વર્ષ પહેલાં તો 5 કિલોમીટર દૂર ચિંચલી કરીને ગામ છે, ત્યાં જે બી મારા ગામ સિવાય બીજા ગામોના ત્યાં પીવા માટે પાણી લેવા જતા હતા। અને એ પછી તો આજે જોવા જાય તો બહુ સારું છે, કારણ કે આજે ગામમાં લગભગ એક ગામમાં 5-6 કૂવા હોય છે એમ, અને પાણી પુરવઠાનું પાણી પણ આવે છે જે ગામમાં બળદો માટે ગાયો માટે પીવા માટે આવે છે। અને હું તો ટ્રેનિંગ માટે બહાર જ રહેતી હતી એટલે એટલું મને કંઈ ખબર નહીં હતું, પણ આ લોકડાઉનના લીધે આજે હું પણ ઘરે છું। અને જે ઉનાળાના 2 મહિના હોય છે જો બહુ પાણી, કારણ કે વરસાદ તો બહુ પડે છે પણ એ પહાડીવાળો વિસ્તાર છે આ ડાંગ જિલ્લો, એટલે પાણી આખું જમીનમાં પચતું નથી, નીતરી જાય છે એમ, તો પાણીની તકલીફ પડે છે। તો એ મારા ગામથી ગામમાં છે 1 કિલોમીટર દૂર કૂવો છે, ત્યાં અમે પીવા માટે પાણી લેવા જઈએ છીએ।